થરાદ વિધાનસભાના અપક્ષ ઉમેદવાર એવા ઈશ્વરભાઈ પટેલને થરાદના યુવાનોના મળી રહ્યો છે મીઠો આવકાર. થરાદ વિધાનસભાની પેટા ચૂંટણીમાં આવેલો નવો ચહેરો એટલે ઈશ્વરભાઈ હરસેગાભાઈ પટેલ, જે આજે થરાદના ગામડાઓમાંથી મીઠો આવકાર મળી રહ્યો છે. આજે દરેક ગામના યુવાનો ઈશ્વરભાઈને વધાવી રહ્યા છે અને યુવા ચહેરો અને ચૌધરી પટેલ કોમના સરળ સ્વભાવના ઈશ્વરભાઈ પટેલ જે થરાદના યુવાનોના માનીતા બની ગયા છે, ત્યારે તાલુકા ચૂંટણી જામી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આવી પરિસ્થિતિમાં અપક્ષ ઉમેદવાર તરીકે એક યુવા ચહેરો ઈશ્વરભાઈ પટેલને અને અપક્ષ ઉમેદવારોનો આખા તાલુકામાં પ્રચાર પ્રસાર પૂરજોશમાં કરવામાં આવી રહ્યો છે, ત્યારે અપક્ષ ઉમેદવાર દ્વારા પણ આખા ચૂંટણી પ્રચારને સાંભળી લીધો છે. યુવાનોએ અને અગ્રણીઓએ સ્વેચ્છાએ જ ચૂંટણીમાં પ્રચાર કરવા લાગી ગયા છે, ત્યારે થરાદ તાલુકાના અપક્ષ ઉમેદવાર ઈશ્વરભાઈ હરસેંગભાઈ પટેલનો પ્રચાર ધૂમ મચાવી રહ્યો છે. ઘણા બધા ગામોમાં ઉમેદવાર પોતે જ પ્રચારમાં જોડાઈ રહ્યા છે, તો થરાદ તાલુકાના અપક્ષના ઉમેદવારના સમર્થનમાં યુવાનો અને આગેવાનો ગામે ગામ ફરીને અપક્ષ ઉમેદવાર ઈશ્વરભાઈ પટેલનો પ્રચાર કરી રહ્યા છે. આયોજનબદ્ધ કામના કારણે થરાદ તાલુકામાં અપક્ષ યુવા ઉમેદવાર તરીકે ઈશ્વરભાઈ હરસેગાભાઈ પટેલ ઉમેદવાર આવતા જ ભાજપ કોંગ્રેસ બાદમાં થરાદમાં ત્રિપાંખીયો જંગ ખેલાશે. વસરામ ચૌધરી, થરાદ, ડીપી ન્યૂઝ. મારું નામ ઈશ્વર પટેલ છે. મેં થરાદ વિધાનસભાની પેટા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરાવ્યું છે અને અત્યારે ચૂંટણી પ્રચારનું કાર્ય પૂરજોરમાં ચાલી રહ્યું છે. ખાસ મુદ્દાલક્ષી વાત કરીએ તો થરાદમાં કહેવાતા તમામ મુદ્દાઓ આપણી સમક્ષ આવે છે. આરોગ્યનો પણ ખાસ પ્રશ્ન છે, શિક્ષણને લગતા પ્રશ્ન છે, લાઇબ્રેરીનો પ્રશ્ન છે, સ્વચ્છતાને લગતા પ્રશ્નો છે, બીજા અનેક વસ્તુઓ એવી છે, ઘણા બધા પ્રશ્નો છે. તમને ડગલે ને પગલે તમારી સમક્ષ એવા અનેક પ્રશ્નો આવે છે કે એ પ્રશ્નો તમારે તાત્કાલિક ધોરણે સોલ્વ કરવા પડે એમ છે. અને હું પોતે છેલ્લા 12 વર્ષથી સામાજિક કાર્યકર્તા તરીકે કામ કરતો આવ્યો છું. ગુજરાતના 7000 ગામડાઓમાં મેં આરોગ્યલક્ષી શિક્ષણલક્ષી કામ કર્યું છે. હવે એ જ મારી કામગીરીને હું મારા વતનમાં, જ્યાં હું જન્મ્યો છું, જ્યાં હું મોટો થયો છું, ત્યાં હું એનો લાભ આપવા માગું છું. પરંતુ કોઈ પણ કામ કરવા માટે સત્તામાં તમારી ભાગીદારી હોવી ખૂબ જ જરૂરી છે, તો જ તમે કોઈ કાર્ય સારી રીતે અને સરળતાથી કરી શકો છો. એટલા માટે જ મારા આ ધ્યેયને પૂર્ણ કરવા માટે મેં આ ઉમેદવારી નોંધાવી છે અને આપ સૌનો મને ખૂબ ખૂબ સાથ સહકાર મળે એ માટે મારું ટેલિવિઝનનું બટન દબાવી અને મને વિજયી બનાવશો. અને હું તમને એ પણ ખાતરી આપું છું કે આ વખતે જો મને તક ના મળી, મને પડેલી મુશ્કેલી ઉપરથી કહું, જો મને તક ના મળી તો સાહેબ આવતા 50 વર્ષમાં એક યુવાન પણ જો ઉભો થાય તો તમને કહું કાપી દઉં. કારણ કે અમને ડગલે ને પગલે તમામ મુશ્કેલીઓ પડી રહી છે અને એક જ કામ છે, એક જ કામ કરવું છે અને વિકાસ કામ કરવા છે. લોકોના ઘણા બધા કામ કરવાના છે. હવે આપણે કામની વાત કરીએ, ઘણા મિત્રો પૂછે, પત્રકાર મિત્રો આવે કે તમે શું કામ કરશો, અહીં તમે ગામમાં ફરો કે રોડ ઉપર જાઓ કે થરાદ સુધી જાઓ, શું કામ ન કરવું, બધા કામ કરવાના બાકી છે. આરોગ્યની સુવિધા તમારે હાલ આ ગામનો કંઈ પણ થાય તો અહીંથી ફટાફટ ગાડીઓ કરીને ભાડે કરીને પણ થરાદ દોડવું પડે છે. કેમ અહીંયા પીરુડામાં પીએચસી સેન્ટર નથી જોડે? કેમ કે યોગ્ય સરકારી તંત્ર તો છે, ડોક્ટરો નથી, સેવાઓ નથી, આરોગ્યની સુવિધા કશું નથી, સારી શાળાઓ નથી. મારે કોઈ પાર્ટીનું નામ નથી લેવું, પણ અમુક રાજ્યોમાં અમુક લોકો એવા કામ કર્યા છે કે સરકારી શાળાઓનું પરિણામ પ્રાઇવેટ શાળાઓ કરતાં અનેક ગણું આગળ છે. યુવાનોને ખબર છે કોની વાત કરું છું, અને આપણે કોઈનું સમર્થન પણ નથી કરતા, પણ એમણે કરેલા કાર્યોમાંથી શીખ મેળવીએ છીએ. ખૂબ જ કામ કરવાના છે. હારી જવું જીતી જવું એની કોઈ પરવા નથી. જેને જે કરવું હોય કરી લે. અમે ક્યારેય અમારા રસ્તા પરથી ડગવાના નથી. ખાસ યુવાનોના ભરોસે હું ઉભો રહ્યો છું. તમે લોકો ખાસ પ્રકાર આપજો, નહીં તો હું એકલો પડી જઈશ. બાકી હારી જઈશ.